દાહોદ શહેરને 173 સીસીટીવી કેમેરાથી કેદ કરાયું. દાહોદ પોલીસની તીસરી આંખ બનીને બાદ નજર રાખી રહેલા સીસી કેમેરા. દાહોદ શહેરના મુખ્ય માર્ગો અને મહત્વના અન્ય વિસ્તારોમાં લાંબા સમયથી લાગી રહેલા સીસીટીવી કેમેરાની સુવિધા અને તે અંતર્ગત ઊંચા ટાવર લગાવવાની મોટાભાગની કાર્યવાહી સંપન્ન થઈ જવા પામી છે. 11/1/2020 શનિવારે ગુજરાતભરમાં શુભારંભ થયો હતો. દેશના ગૃહમંત્રી અમિત શાહના હાથે ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓને નાથવા નાગરિકોની સુરક્ષા વધારવાના શુભાશય સાથે વિશ્વાસ વિડીયો ઇન્ટિગ્રેશન એન્ડ ટેસ્ટ વાઇડ એડવાન્સ સિક્યુરિટી દ્વારા દાહોદ સ્થિત CRR કમાન્ડ કંટ્રોલ રૂમ ખાતે હાલમાં 173 કેમેરા ઇન્સ્ટોલ થઈ ચૂક્યા છે, તો અન્ય 30 કેમેરા HD પણ વધુ ઊંચું એવું 4K રિઝોલ્યુશન ધરાવતા જે સરકારમાંથી આવતા ટૂંક સમયમાં ચાલુ થશે, તો આગામી દિવસોમાં સ્માર્ટ સિટી તરીકે વિકાસ પામનાર દાહોદમાં વધુ 200 CCTV કેમેરા લગાવવામાં આવશે. CCTV કેમેરા થકી પોલીસ હેડક્વાર્ટર પરિસરમાં બનાવેલ કંટ્રોલ રૂમમાંથી પોલીસ કર્મીઓ 24/7 શહેર પર બાદ નજર રખાઈ રહી છે. દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જયસરે જણાવ્યું હતું કે દાહોદના સ્ટેશન રોડી, ગાંધીચોક, તરાવ ચોક, દેસાઈવાડ, દાહોદ MG રોડ, ગોધરા રોડ સહિત કુલ 40 લોકેશન ઉપર 203 CCTV કેમેરા લગાવવાની કાર્યવાહી પૈકી 173 કેમેરાની કાર્યવાહી પૂર્ણ થઈ જવા પામી છે. શહેરીવાસીઓને CCTV કેમેરાની સુવિધાનો લાભ મળવાનો શુભારંભ થઈ ચૂક્યો છે. કુલ 37 સ્ક્રીન સાથે એક વિશાળ વિડીયો વ્યવની વિશેષ સુવિધા કાર્યાન્વિત થઈ છે. આ સુવિધા દ્વારા શહેરમાં આવગમન કરતા લોકો અને વાહનો પર કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા પોલીસની બાદ નજર રહેશે. અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ થઈ શકશે અને દાહોદવાસીઓની સુરક્ષામાં વધારો જોવા મળશે. તે હેતુથી કંટ્રોલ રૂમ ઉપરથી દરેક આવજાહી અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર બાજ નજર રખાશે. નઈમ મુંડા, ZSTV, દાહોદ. આપ સૌ જાણો છો એ રીતે 11 જાન્યુઆરીના દિવસે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે વિશ્વાસ પ્રોજેક્ટનું શરૂઆત કરવામાં આવેલી છે. દાહોદ જિલ્લામાં નેત્રમ, કે જે જિલ્લા કક્ષાનું કંટ્રોલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે, એ પણ કાર્યરત થઈ ગયેલ છે અને ઈ સર્વેલન્સની કામગીરી પણ અત્યારે ચાલી રહી છે. હાલ પૂરતા દાહોદ સિટીમાં 173 કેમેરાથી એ નેટવર્ક ચાલુ છે. 30 હજી વધુ કેમેરા ટાસ્ક ફોર્સ દ્વારા આપવામાં આવશે અને લગાડવામાં આવશે. એ સિવાય દાહોદ સિટીમાં સ્માર્ટ સિટીના પણ 400 જેટલા કેમેરા લાગશે. વિશ્વાસના તમામ કેમેરા કાર્યરત છે, લાઈવ છે. ANPR કેમેરા, RLBD કેમેરાસનો પણ ઉલ્લેખ થાય છે. દાહોદ શહેરમાં આવનાર અને શહેરમાંથી પસાર થનાર તમામ વાહન તેમજ તમામ વ્યક્તિઓ પર સર્વેલન્સ રાખવામાં આવશે. ઈ મેમો અંગેની કામગીરી માટેની કમિટીની નિમણૂક પણ કરી દેવામાં આવેલી છે અને આગામી સમયમાં ઈ મેમોની કામગીરી પણ કરવામાં આવશે. ઇન શોર્ટ, ગુનાઓને ડિટેક્ટ કરવા, ગુનાઓને રોકવા, ટ્રાફિકની કામગીરી તમામ હેડ ઉપર આ પ્રોજેક્ટથી લોકોને ખૂબ ફાયદો થશે અને ઇન્વેસ્ટિગેશનમાં પણ પોલીસને ડિજિટલ પુરાવામાં આ પ્રોજેક્ટ ખૂબ જ મદદરૂપ થશે.